સુરત શહેરમાં BRTS બસ અને રેલવે સ્ટેશનો પરથી મોબાઈલ ચોરી કરતા ચોરીના ગુનાના આરોપીઓને કુલ 48 મોબાઈલ ફોન સાથે પકડી પાડી વિવિધ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાં રિકવર કરતી સુરત શહેરની જાંગીરપુરા પોલીસ. સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને નાસ્તા ફરતા આરોપીઓ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને જાંગીરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DG રબારીના માર્ગદર્શન હેઠળ જાંગીરપુરા સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સોર્સ તથા સંયુક્ત બાતમીના આધારે સેમસંગ, એપલ, રિયલમી, ઓપ્પો, વિવો, મોટોરોલા જેવા જુદી જુદી બ્રાન્ડના હેવી એન્ડ્રોઇડ મોબાઈલ NG-48 જેની કિંમત ₹76,500 ગણી શકાય તે મોબાઈલ ફોનના જથ્થા સાથે બે આરોપીઓને જાંગીરપુરા પોલીસે પકડી પાડેલ છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ કોસાડ આવાસ અમરોલીના છે, જેના નામ છે અબ્દુલ રઝાક ઉર્ફે દુબઈ લતીફ ખલીફા, અબ્બાસ ઉર્ફે બાવા યાકુબ પટેલ અને મોબાઈલ ખરીદનાર ચોરીના મોહિબ ખાન મોહમ્મદ ખાન પઠાણને પકડીને જાંગીરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત. એકમે હકીકત એવી છે કે જે જાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના PSI અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ BRTSની જે બસો જે છે એમાં અમુક કિસ્મો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના PSI ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે BRTSની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા અને જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને બહુ મુવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગજપ્તી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા, એમ કરીને કુલ લગભગ 50 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે. આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મહિધરપુરા, ઉલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે. આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે, અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે. એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે. ખરેખર એમ આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોહસિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા. એ આ જે અબ્બાસ છે અને અબ્દુલ જે છે એના તો બંનેના અગાઉ ઘણા બધા ગુના છે ખરેખર એમ અને એ પણ ખાસ કરીને આ જે મોબાઈલની ચીલ ઝડપ કરી લેવી એ બાબતના ગુના છે બંનેના. એ સિવાય પણ એમના પ્રોહિબિશનના પણ ગુના છે અને જે આ મોહિબ આ જે મોહિબ ખાન જે છે એ રિસીવર તરીકે આમાં એને અટક કરવામાં આવેલ છે.